अनाज दड़े सुपरफाइन, गरगंटी तो माइक्रोफाइन। राज्यमां मौतनी सवारीना लीधे सातना मौत, 50 थी वधुने इजा। મહીસાગરમાં જાનૈયાઓ ભરેલો ટેમ્પો અને ડાંગમાં શ્રમિકો ભરેલી ટ્રક પલટી। कांग्रेस ने नहीं जमड़े नेता, विपक्ष नो पद 10% संख्याबल न होवाथी विधानसभा अध्यक्ष शंकर चौधरी करो निर्णय। सूरत में मुसाफरो ने रजड़पाट माथी मळशे मुक्ति, आवतीकाल थी जाहिरनामा प्रमाणे शहर सुधी आवशे लग्जरी बस। ट्राफिक जेसीपी साथेनी बैठक में झुक्या बस संचालकों। अनाज दड़े सुपरफाइन, गरगंटी तो माइक्रोफाइन। नमस्कार, ग्राउंड रिपोर्ट में आपनु स्वागत छे, हूं छूं आपनी साथे संध्या। सौप्रथम बात करीशु ग्राउंड रिपोर्ट में आजे अरवल्लीनी। जी हां, अरवल्लीना 10 गामडाओ एवा छे ज्यां डर थी ध्रुजी रह्या छे आ गामना लोको। અરવલ્લીના 10 ગામોમાં છે ડરનો માહોલ, ડર એવો કે લોકોએ કરવા પડે છે રાતના ઉજાગરા। 2-4 રહી છેલ્લા એક મહિનાથી છે આ જ હાલ, કારણ કે મોડાસાના 10 ગામોને લાગી છે કોઈની નજર, અને એવી નજર કે તે ઉતરતી જ નથી, જેના કારણે અહીંના લોકો પાંજરે પુરાઈ ગયા છે। અરવલ્લીના મોડાસા પાસેના ગામોમાં રાત પડતા જ છવાઈ જાય છે નીરવ શાંતિ, અને ત્યારે જ શરૂ થાય છે એક મિશન। ટોર્ચ અને લાકડીના દંડા સાથે રખવાલીનું અભિયાન, પણ કેમ આ લોકો રાતના સન્નાટામાં આ રીતે નીકળી પડ્યા છે? અરવલ્લીમાં શાનો ડર લાગી રહ્યો છે? ચાલો જણાવીએ। મોડાસા તાલુકામાં આવેલા ભાટકોટા, લાલપુર, ગઢડા, ગોખરવા, રામેશ્વર કંપા સહિતના 10 ગામોના લોકો રાત પડતા જ થરથર કાંપવા લાગે છે, કારણ કે અહીંના લોકોને લાગે છે ડર। ડર ચોર લૂંટારૂનો નહીં, પરંતુ ચાર પગના શિકારીનો ડર, જે એક બે નહીં પરંતુ ઝુંડમાં આવે છે ને કોઈનો પણ ખેલ ખતમ કરી શકે છે। પશુઓ પણ ડરના માર્યા ખૂણામાં છુપાઈ જાય છે, તો માણસોએ ઘરમાં પુરાઈ જવાનો વારો આવ્યો છે। હાલ તો એવા છે કે શિકારી ખુલ્લેઆમ ફરે છે ને શિકાર ખુદ પાંજરામાં પુરાઈ ગયો છે। ના છૂટકે ગામના લોકો કરી રહ્યા છે રાત જગો, રાતનો પહેરો, પોતાનો અને પોતાના પશુઓનો જીવ બચાવવા માટે જદ્દોજહેદ કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના લોકોને લાગે છે દીપડાનો ડર, કારણ કે તેણે એક માસથી આ વિસ્તારને લીધો છે બાનમાં। મોડાસાના ભાટકોટ પાસે રહેણાંક વિસ્તારમાં એક સાથે 4 દીપડા દેખાતા સ્થાનિક ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। સાંભળો આ ભાઈને, જેમના મકાન અને પશુઓને બાંધેલા તબેલા પાસે જ દીપડાએ ડેરો જમાવ્યો હતો, પછી શું થયું તે સાંભળો। દીપડા 3 હતા, બત્તીઓ પારી તો બી જતા નતા, અને પછી ગોર ગોર ફરો મંદિરના, અને પાછા અંદરની મોર જાય બહાર આવી જાય, પણ આગળ કહેતા 3 કલાક સુધી એને પોઝિશનમાં એ ઉભા રહ્યા। તે અત્યારે અમે આખી રાત ચોકી રાખીએ છીએ, આમ કાયમ માટે રાખવાની આવી હોય એવી પોઝિશન થઈ ગઈ અમારી। મહિલાઓ પણ તેમના પશુઓને ખુલ્લામાં રાખતા ડરે છે, દૂધ દોહવાની વાત હોય કે ડેરીએ દૂધ ભરવાની, આ મહિલાઓ બહાર નીકળતા ડરી રહી છે। ઘર મંડળમાં રહીએ, ચાલ લેવા તો જવું જ પડે, ઢોર વાલે સીધી જઈએ, નારિયામાં ચક્કો હોય તો દૂધ ભરાવા, તા ડેરી હોય એસ પડે, અંધારું તો અંધારું તો લાગે છે, અંધારું બહુ અંધારું હોય છે, કેવી રીતના જવાનું? વજરું મૂકી છે, આવતો આવો તો પકડી ને ત્રણ કે 4 હતા, પણ અમે તો જ્યાં એટલામાં તો જતો રહ્યા સાહેબ।
દીપડાની નજરે જોયા બાદ તો ડર એવો વધી ગયો છે કે અંધારામાં લોકો બહાર જ નથી નીકળતા. સાંજ પડ્યા બાદ સન્નાટો છવાઈ જાય છે. થોડા દિવસ પહેલા જ ભાટકોટ ગામના મંદિર નજીક મોડી રાત્રે દીપડો દેખાયો હતો. દીપડાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા. વારંવાર દીપડાનું દેખાવું એ સામાન્ય ન હતું, કારણ કે આ વખતે તો વાત તેનાથી પણ આગળ વધી ગઈ હતી. છેલ્લા એકાદ મહિનાથી અહીં માત્ર એક જ દીપડો દેખાતો, પરંતુ બે ચાર દિવસ પહેલા તો આખો પરિવાર દેખાયો હતો. એક બે નહીં પરંતુ દીપડાનો આખો પરિવાર, 3-4 દીપડાએ દેખા દીધી, જેણે વન વિભાગને પણ ચોંકાવી દીધા. આ ડરની વાતો સાંભળી અમે પણ ગામ લોકોના આ અભિયાન સાથે જોડાઈ ગયા. અમારી ટીમ પણ પહોંચી એવા ગામોમાં કે જ્યાં દીપડાએ તેની દહેશત યથાવત રાખી છે. ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા હાર્દિક ભાટકોટા અને રામેશ્વર કંપા ગામની ભાગોળ અને ખેતરો ખોંદી વળ્યા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ રાત્રિના અંધકારમાં આ વિસ્તારમાં પહોંચી છે કે આખરે ગ્રામ લોકોમાં શું કેવો ડર છે, કેવો માહોલ છે. તમને દ્રશ્યો બતાવીશ મારી સાથે કે હું અત્યારે મોડાસા તાલુકાના ભાટકોટા ગામે પહોંચ્યો છું કે જ્યાં 2 દિવસ પહેલાં વિસ્તારમાં દીપડો આવ્યો હતો. તમને દ્રશ્યો બતાવીશ કે સુમસામ દેખાતું આ ગામ અત્યારે દીપડાના ભયથી થરથરી રહ્યું છે. તેવા સંજોગોમાં જે ખેડૂતો પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમે અહીં પહોંચ્યા છીએ, સન્નાટો છવાયેલો છે, ડુંગરાળ વિસ્તાર છે આજુબાજુ. તેવા સંજોગોમાં સ્થિતિ અહીંથી જોવા મળે છે કે પશુઓને અહીં બાંધવામાં આવ્યા છે, પરંતુ પશુપાલકને એ ચિંતા છે કે શું થશે તેમના પશુઓનું જો દીપડો અહીં આવી ચૂક્યો આવી જાય તો. રાતના અંધકારમાં સુમસામ દેખાતા માર્ગો પર અમે જ્યારે નીકળ્યા ત્યારે ગામડાઓમાં કર્ફ્યુ જેવો માહોલ હતો. 300ની વસ્તીવાળા આ ગામમાં કેટલાક યુવાનો રખેવાળી કરી રહ્યા હતા અને ચાલતા ચાલતા એ ખેડૂતો સુધી પણ અમે પહોંચ્યા, જેઓ તેમની સાથે પોતાના પાકની રક્ષા કરતા હતા. ખેડૂતો તાપણાના સહારે રાત જગો કરી રહ્યા હતા. આસપાસના ખેતરોના ખેડૂતો એક જગ્યાએ બેસી રાતની ઠંડીમાં આગના સહારે તાપણું કરતા હતા. આ આગથી તેમને પણ ઠંડીમાં થોડો શેક મળે છે અને જંગલી પશુઓ પણ આગથી નજીક નથી આવતા. બસ એ જ વિચાર સાથે તેઓ રાત જગો કરી રહ્યા છે. રાત્રિનો સમય છે અને પહોંચ્યા છીએ રામેશ્વર કંપા ગામ, જે બોલુંદ્રા ભાટકોટા સરડોઈ રોડ ઉપર આવેલું છે અને ખાસ કરીને મહાદેવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલું છે. દ્રશ્યો બતાવીશ કે ન્યૂઝ 18 તો અહીં પહોંચ્યું છે, પરંતુ સાથે સાથે ગ્રામ લોકોના જે ઉજાગરા છે દીપડાના ડરના કારણે તે અહીં ખાસ કરીને જોવા મળી રહ્યા છે. અને ડરની દહેશત એ હદ છે કે તેમને રાત્રે ઉજાગરા કરી અને અહીં પોતાના ગામની રક્ષા કરી રહ્યા છે, ખેતીની રક્ષા કરી રહ્યા છે. હમણાં તો ખેતરમાં જઈ શકાતું જ નથી એવી પોઝિશન છે. આજે હમણાં ગામના ભાદર ઉપર તો ચોકી જ કરીએ છીએ. આ ધૂણી દુખાવીને તાપીને એક તો ઠંડી પડે અને રાતે પાણી પણ રાતે જોવા જવું પડે. અત્યારે લાઇટ પણ રાતનો જ છે. ગામમાં માહોલ તો બહુ વિકટ છે. દીપડાની તો બહુ દિવસ અને રાત, રાત્રે પણ ખેતરમાં જઈ નથી શકાતું. દિવસના જો લોકો જઈ શકે આટા ફેરા મારે, પણ રાતના જવું બહુ વિકટ છે. જોકે એક ગામ નહીં આસપાસના અનેક ગામોના આ જ હાલ છે. હાલ જવાબદારી યુવાનો પર છે, જેઓ રાત્રે વારા ફરતી ચોકી કરે છે. અઠવાડિયાથી આ દીપડાનો ભયંકર જે માહોલ બનાવ્યો છે, ડર બનાવ્યો છે, તો આજુબાજુના ગામ લોકો બહુ જ અત્યારે ભયથી ધ્રુજી રહ્યા છે. અત્યારે બધા ગામના રસ્તાઓ બધા ખાલી સુમસામ જોવા મળે છે. દરેક લોકો ઘરમાં રહે છે અને યુવાનો જે જાગૃત છે એ થોડા સમય સુધી ચોકી કરે છે. એક તો અંધારી રાત અને તેવામાં ડરામણો માહોલ, તેમ છતાં પણ અમે એ સુમસામ જગ્યા પર જવાની હિંમત કરી જ્યાં દેખાયા હતા એક સાથે 3-4 દીપડા. મોડાસાથી સરડોઈ તરફ જતા રસ્તામાં આવે છે ભાટકોટા ગામ, જ્યાં અમારી ટીમ પહોંચી. આ એ જ સ્થળ છે જ્યાં પડ્યા હતા દીપડાના પગલા. એક બે નહીં, 3-4 દીપડા એક સાથે અહીં ઘૂસી આવ્યા હતા, જ્યાં હાલ તો વન વિભાગે પાંજરા મૂક્યા છે. તો હું ત્યાં જ ઊભો છું કે જ્યાં હવે પાંજરું મૂકવામાં આવ્યું છે. ખાસ કરીને આ તરફ પાંજરું મૂકી દેવામાં આવ્યું છે. ગામ લોકો પોતાની રક્ષા માટે લાકડીઓ લઈ અને અહીં સુરક્ષા કરી રહ્યા છે ગામની અને ગામના લોકોને. તેવા સંજોગોમાં આપ જોઈ શકો છો કે અહીં પાંજરું મૂકી દેવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા. જ્યારે અહીં સામે બાજુમાં જે રસ્તો છે જે ઉમેદપુર જીવનપુર અને બોરુંદા ગામ તરફ જાય છે, તેવા સંજોગોમાં ગામ લોકો પોતાની સુરક્ષાને લઈને સતત તૈનાતી કરતા નજરે પડી રહ્યા છે.
આ તો વાત થઈ રાતની. કહેવાય છે કે રાત ગઈ બાત ગઈ, પરંતુ અહીં એવું નથી. અહીં તો આવી કેટલી રાતો લોકોએ દીપડાના ડરમાં કાઢી છે અને ખબર નથી હજુ કેટલી કાઢવી પડશે. ત્યારે હવે અમે આપને એ જગ્યા પર ફરી લઈ જઈએ જ્યાં એક સાથે ચાર દીપડા દેખાયા હતા. તમને દ્રશ્યો બતાવીશ કે જ્યાં ઉભો છું ત્યાં મંદિર જોવા મળી રહ્યું છે. સિકોતર માતાનું મંદિર છે કે જ્યાં રોડ ઉપર આવેલું આ મંદિર છે, પરંતુ જે ડુંગર વિસ્તારમાંથી દીપડાનો પરિવાર એટલે કે નર માદા તેમજ તેનું જે બચ્ચું તેમ ત્રણ જેટલા દીપડા અહીં આવે છે અને ગામ લોકો અહીં પાણી પીતા એને જોવે છે. ત્યારબાદ ગામ લોકો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે અને ગામમાં પ્રવેશે નહીં તે માટે લાકડીઓ સાથે ગામની રક્ષા કરવા માટે આ જ રીતે ગામ લોકો સમી સાંજે જોવા મળ્યા હતા. રાત્રિના 11 થી 12 વાગ્યા સુધી 4-5 કલાક સુધી ગામ લોકો અને દીપડા વચ્ચેનો જે જંગ હતો તે જોવા મળ્યો હતો. જો કે જ્યારે અમે અહીં પહોંચ્યા તો અમને વિચિત્ર દ્રશ્યો પણ જોવા મળ્યા. દીપડાએ આ લોકોના શું હાલ કર્યા છે તે જોઈ લો. દીપડો છૂટો ફરે છે અને માણસે પાંજરે પુરાવું પડે છે. દીપડાને પકડવા માટે કેટલી જહેમત ઉઠાવવી પડે છે એ જોઈ લો. શા માટે આ પાંજરું બનાવવું પડ્યું ભરતભાઈ? દીપડાના ભયથી વરસ થઈ ગયું. દીપડો આવે છે એટલે આ બીકના લીધે મેં પાંજરું બનાવ્યું. કેટલી ખેતી છે તમારી અને શેનું વાવેતર? ઘઉંનું વાવેતર છે, 5 વીઘા છે મારી જમીન. બરાબર, એટલે આ ભેરણના લીધે હું અહીંયા પડી રહું રાતે અને અહીંયા દીપડાના બીકે પછી મારે પાંજરું બનાવવું. તમે જ્યારે જોયું ત્યાં કેવો માહોલ હતો? દીપડો જોયો વખત માળા ઉપર આમ તાકીને બેહી રહ્યો હતો, 10 થી 15 ફૂટ છેટી હતો. બરાબર, પછી મેં આમ કઈ ટોચ મારી એટલે જોઈ ગયો એટલે પછી હું ભાગી ગયો. હવે એ લોકોને પણ સાંભળો જેઓએ આ દીપડાને તેમની નરી આંખે જોયો હતો. તેઓ જાહેરતી થતી હતી ને એટલામાં દીપડામાં મારા બાબો લઈને જતો હતો ટ્રેક્ટર લઈને અને એને દીપડા જોયા. બે બચ્ચો ને બે મોટા છે. અમારા ઘર ની સામે મારું ઘર અહીંયા જ છે, આ રોડ ની ક્રોસ કરી એટલીમાં. એટલામાં આવી જાય છોકરો બધા હું હોબા કરી નાખ્યું એટલે આના માટે શું કરવાનું. અમારા ગામના રોડ ક્રોસ કરી 50 ફૂટ દૂર મકાનોથી માત્ર 50 ફૂટ દૂર દીપડાનું આખું ફેમિલી એક કુંડા મૂક્યા હતા ઢોરણ પાણી પીવાનું. એમાં પાણી પીતા હતા અને અમારા ગામના નાગરિકે જોયું ને બૂમરાણ કરી તો બધા ભેગા થઈ ગયા અને આ જ વસ્તુ રાત્રે 10-10:30 સુધી એ તેઓ હતા અને ઓટા ફેરા કરતા હતા. આજુબાજુના ગામમાંથી તો બૂમરોળ આવતી હતી કે ભાઈ દીપડો અહીં લાલપુરમાં દેખાણો, બોલુંદ્રામાં દેખાણો. પરમ દિવસ રાતે બોલુંદ્રા વિસ્તારમાં પણ દેખાયો હતો દીપડો, એટલે વારંવાર દેખાય. પણ ગઈકાલે તો અમે ખરેખર રૂબરૂ જોયું અને લગભગ 2 થી 3 કલાક સુધી ગામ જો સગીત સાધુ આપણા લાકડીઓ સાથે બેઠું. સવાલ એ છે કે હાલ તો વન વિભાગની ટીમ માત્ર પાંજરા મૂકીને જતી રહી છે. વન વિભાગ દ્વારા જ્યારે જ્યારે દીપડા રહેણાંક વિસ્તાર પાસે આવવાની બૂમ પડે છે ત્યારે તેઓ પાંજરું મૂકીને ચાલ્યા જાય છે. આ સંજોગોમાં અત્યાર સુધી પાંજરું 4 વખત બદલાઈ ચૂક્યું છે, પણ પાંજરામાં એક પણ વખત દીપડો પકડાયો નથી. ખાસ કરીને 3 થી 4 દીપડા જેમાં નર માદા અને બચ્ચા પણ છે. 15 કિલોમીટરના આ વિસ્તારમાં તેઓ પોતાનું લોકેશન બદલતા રહે છે. માણસો સહિત વન વિભાગને જે દીપડા હંફાવી રહ્યા છે તેને કેમ આ વન વિભાગ પકડી શકતું નથી એ એક મોટો સવાલ છે. અહીંયા ભાટકોટાની અંદર 4 દીપડા જોવા મળ્યા હતા. ગામ લોકોએ ફોન કરી અને વિડીયો પણ ઉતારેલા અને અમને મોકલી આપેલ, તો અમે તાત્કાલિક ધોરણે અહીંયા આવેલા. અત્યાર સુધીમાં તો પાણી પીને નીકળી ગયેલા હતા, તો અત્યારે અમે સવારે આવ્યા. અહીંયા અમને લોકેટ કરે છે, ફૂટપ્રિન્ટ મળ્યા છે એમના. અને અત્યારે અમે પાંજરું ગઢડા મૂક્યું હતું કારણ કે અવારનવાર અહીંયા લાલપુર ગઢડા સરડોમાં દીપડા દેખાતા હોય છે. માની લો કે દીપડો પાંજરે પુરાઈ પણ જશે તો ગામ લોકોને રાહત થોડીક મળશે, પણ એ જ દીપડાને વન વિભાગ પાછો જંગલમાં છોડી દે છે. થોડા સમય બાદ ફરી પાછો એ જ દીપડો ગામ સુધી આવી જશે અને લોકોને ડરાવશે. માટે અહીંના લોકો માંગ કરી રહ્યા છે કે ગામની ફરતે કાં તો દિવાલ અથવા તો ફેન્સિંગની વ્યવસ્થા કરાય. આસપાસ જંગલ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરવા પણ ગામ લોકોની માંગ છે. અહીં સવાલ એ પણ છે કે શું અરવલ્લી જિલ્લામાં જંગલોનો નાશ થતા દીપડાઓ માનવ વસાહત તરફ આવી રહ્યા છે? શું દીપડાનું ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ એ વાતની સાબિતી આપે છે કે તેમને જંગલ વિસ્તારમાં ખોરાક અને પાણી નથી મળી રહ્યા, કે પછી જે જંગલ તેમનું ઘર હતું ત્યાં માણસોએ પગપેસારો કરી લીધો છે? માટે જ તો આજે એ હાલ છે કે માણસે ખુલ્લામાં ફરતા જંગલી પશુઓના ડરથી પાંજરે પુરાવું પડ્યું છે. હાર્દિક પટેલ, News 18 ગુજરાતી, અરવલ્લી. અને જે રીતે હવે ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે ખેતીને લઈને, તેને જોતા એવું જ કહેવું પડે કે ખેતી એટલે ખોટનો ધંધો.